કેમ છો મિત્રો મજામાં જ હશો આજે ગુજરાતી વ્યાકરણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક સંજ્ઞા વિશે અધ્યયન કરીશું હું ભરત ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું જોઈએ સંજ્ઞા વિશે સૌપ્રથમ સંજ્ઞા એટલે શું અને સંજ્ઞાની વ્યાખ્યા સમજીએ કોઈ પણ પ્રાણી કે વ્યક્તિ કે વસ્તુ કે પદાર્થને ઓળખવા માટે વપરાતા નામને સંજ્ઞા કહે છે હવે મિત્રો કોઈ પણ પ્રાણી કે કોઈ વ્યક્તિ વસ્તુ કે પદાર્થ ને ઓળખવા માટે જે વપરાય છે જે નામ વપરાય છે એ જ સંજ્ઞા છે અને સંજ્ઞા એટલે જ નામ સંજ્ઞાના પ્રકાર જોઈએ સંજ્ઞાના પ્રકારમાં પહેલું છે વ્યક્તિવાચક સંજ્ઞા બીજું છે જાતિવાચક સંજ્ઞા ત્રીજું છે સમૂહવાચક સંજ્ઞા ચોથું છે દ્રવ્યવાચક સંજ્ઞા પાંચમું છે ભાવવાચક સંજ્ઞા અને છ ક્રિયાવાચક સંજ્ઞા સૌ પ્રથમ આપણે વ્યક્તિવાચક સંજ્ઞા વિશે અધ્યયન કરીએ વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે કોઈ પણ વ્યક્તિ પ્રાણી કે વસ્તુ અથવા પદાર્થને ઓળખવા માટે તેને વિશેષ નામ આપવામાં આવે ત્યારે તે વ્યક્તિવાચક સંજ્ઞા બને છે કોઈ પણ વ્યક્તિનું નામ કોઈ પણ પ્રાણીનું નામ કોઈ વસ્તુ અથવા પદાર્થને ઓળખવા માટે જે વિશેષ નામ આપવામાં આવે છે તે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખાવી શકાય દાખલા તરીકે કોઈ છોકરાનું નામ મયુર છે તો મયુર એનું નામ છે તો એ વ્યક્તિ વાચક તનવી કોઈ છોકરીનું નામ યમુના નદીનું નામ સાબરમતી નદીનું નામ તો નદી કરી પણ નદીનું નામ છે નામ સાબરમતી તો સાબરમતી યમુના જેનું નામ છે તે વ્યક્તિ આવે પર્વતમાં જોઈએ તો હિમાલય ગિરનાર પછી ગુજરાતી મહિના માં જો નામ જોઈએ તો કારતક શ્રાવણ શહેરના નામમાં જોઈએ તો રાજકોટ અમદાવાદ રાજ્યોના નામ જોઈએ તો ગુજરાત મહારાષ્ટ્ર તો આપણે જોયું કે કોઈ પણ વ્યક્તિ અથવા પ્રાણી કે વસ્તુ અથવા પદાર્થને ઓળખવા માટે તેને વિશેષ નામ આપવામાં આવે ત્યારે તે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે તો આપણે ઉદાહરણ થ્રુ ત્યારબાદ જાતિવાચક સંજ્ઞા વિશે અધ્યયન કરી જાતિવાચક સંજ્ઞા એટલે સમાન જાતિ કે વર્ગની વ્યક્તિઓ સમાન જાતિ કે વર્ગની વ્યક્તિઓ વસ્તુઓ કે પદાર્થોને ઓળખાવતી સંજ્ઞાની જાતિવાચક સંજ્ઞા કહેવાય છે ઉદાહરણ તરીકે દાખલા તરીકે પર્વત જુઓ પર્વતનું નામ નથી આપ્યું નામ આપ્યું હોય તો વ્યક્તિ વાચક થઈ જાય તો પર્વત નદી વૃક્ષ ફૂલ સ્ત્રી પુરુષ શિક્ષક મંત્રી ટેબલ વાઘ મેના કબૂતર પુસ્તક પોયરો યરો એટલે છોકરો તો જો અહીંયા જે પ્રાણીઓના સમૂહ પ્રાણીઓના જાતિ દર્શાવી છે પક્ષીની જાતિ પણ દર્શાવી છે એ અર્થમાં મૂકેલું છે સમૂહ વાચક સંજ્ઞા સમજી સમૂહ વાચક સંજ્ઞા એટલે જે કોઈ પણ વર્ગની વ્યક્તિઓ વસ્તુઓ કે પદાર્થોના સમૂહનો નિર્દેશ કરતી હોય તે સમૂહવાચક સંજ્ઞા હવે આ સંજ્ઞા આખા સમૂહને સૂચવે છે અને તે એક વચનમાં જ વપરાય છે દાખલા તરીકે જુડો તો જુડો એ ચાવીનો સમૂહ અલગ અલગ ઘણી ખરી ચાવી હોય તો એને જુડો કહેવાય એના સમૂહને તો ઘણી ખરી જે ચાવીનો સમૂહ છે તો એને જુડો કહેવાય ટોળું ઓકે ટોળામાં અમુક લોકોનો સમૂહ એટલે ટોળું એમાં એકાદ વ્યક્તિ નહીં પણ ઘણી ખરી વ્યક્તિનો સમૂહ અમુક લોકોનો સમૂહ એટલે ટોળું સેના સૈનિકોનો નો ગાયોનો સમૂહ એટલે ધણ સભા તો ઘણી વ્યક્તિઓ જ્યારે એકઠી થાય તો એ સભા જ્યારે ભરાતી હોય છે કોઈને કોઈ રીતે તો એમાં વ્યક્તિઓનો સમૂહ તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે જે સંજ્ઞા કોઈ પણ વર્ગની કોઈ પણ વર્ગની વ્યક્તિઓ વસ્તુઓ કે પદાર્થોનો જ્યારે સમૂહનો નિર્દેશ કરતી હોય તે સમૂહ વાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા જોઈએ દ્રવ્ય વાચક હવે દ્રવ્યમાં પ્રવાહી અને ઘન બંને પ્રકારના પદાર્થોનો સમાવેશ થાય છે પ્રવાહી અને ઘન બંને પ્રકારના પદાર્થોનો એમાં સમાવેશ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જોઈએ તો તેલ પ્રવાહી પદાર્થો છે પાણી છે રસ છે વગેરે પ્રવાહી પદાર્થો છે જ્યારે બાજરી ચોખા દાળ લોટ સોનું જળ ચાંદી વગેરે એ ઘન પદાર્થો છે હવે આપણે બાજરીના એક એક ચોખાના કે દાળ કે એના એક એક દાળને ગણતા નથી એને વજનમાં માપી શકાય પરંતુ એને ગણતરીમાં નથી લેવા માટે ઘન પદાર્થ તો દ્રવ્ય સ્વરૂપે ગણી શકાય જ્યારે બાજરી ચોખા દાળ લોટ સોનું જળ ચાંદી વગેરે ઘન પદાર્થો છે ભાવવાચક સંજ્ઞા જોઈએ ભાવવાચક સંજ્ઞા જે પદાર્થને જોઈ શકાતો નથી કે તેનો સ્પર્શ પણ કરી શકાતો નથી પરંતુ તેને કેવળ અનુભવી શકાય છે જે પદાર્થને જોઈ શકાતો નથી તેનો સ્પર્શ પણ કરી શકાતો નથી પરંતુ તેને કેવળ અનુભવી શકાય છે આમ ગુણ કે ક્રિયાનો ભાવ દર્શાવતી સંજ્ઞાની ભાવવાચક સંજ્ઞા કહે છે દાખલા તરીકે સારફ કોઈ વ્યક્તિમાં સારફ રહેલી હોય લાલચ આળસ આ વસ્તુ એવી છે કે તમે એને સ્પર્શ કરી શકતા નથી ફીલ કરી શકો છો જીવન મૃત્યુ સેવા ઠંડી ગરમી વિચાર વગેરે ક્રિયાવાચક સંજ્ઞા જોઈએ ક્રિયાવાચક સંજ્ઞા એટલે ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે રમવું હવે રમ શબ્દ છે એ ઉપરથી રમવું કોઈ ને કોઈ ક્રિયા જુઓ દર્શાવી રમત શબ્દ છે લેખ લેખન લેખન તો ક્રિયા છે અચાનક રડવું આવવું જે એ ક્રિયાવાચક સંજ્ઞા છે વગેરે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો આપના માટે જ છે થેન્ક યુ વેરી મચ